એક તરફ નીટની પરીક્ષા પુનઃ યોજાય એ માટે એક સૂરે માંગ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ નીટની પરીક્ષા ફરીથી ના લેવામાં આવે એ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ મેદાને આવ્યા છે. આજે રાજકોટમાં વિદ્યાર્થી વાલીઓએ ફરી નીટની પરીક્ષા ન લેવાય એવી માંગ કરી અને નીટ મામલે થયેલી ચીટમાં દોષિતોને કડકમાં કડક સજા કરવા માંગ કરી. અગિયાર લાખ સ્ટુડન્ટ તો એવા છે કે જે ક્વોલિફાઈ નથી થયા, 10 લાખ સ્ટુડન્ટને ક્યાંય એડમિશન નથી મળતું, તો હવે બાકી 3 લાખ સ્ટુડન્ટ એવા છે કે જે લોકોને 600+ સ્કોર આવ્યો છે, 550 સ્કોર આવ્યો છે, તો એ લોકોને એડમિશન મળે છે એટલે એમને એક્ઝામ આપવાની નથી. પણ એની સામે હવા જ 21 લાખ જણા ઉઠાવે છે કે અમારે ફરીથી એક્ઝામ આપવી છે. તો સર આ તો એક અન્યાય જ કહેવાય ને, કેમ કે આ ઢીલ 3 લાખનો અવાજ કે સંભળાવવાનો જ નથી. ઓબ્વિયસ છે, બહુમતીની તરફેણમાં બધા હોય એટલે અમારી ડિમાન્ડ એક જ છે કે અમારા છોકરાઓના ભવિષ્યનું જુઓ, એની મેન્ટલ કન્ડિશન જુઓ. બધે ઇન્સ્ટિટ્યૂટ અને સોશિયલ મીડિયામાં કહે છે રીનીટ રીનીટ, પણ અમારા સ્ટુડન્ટ્સની, અમારા કિડ્સની, અમારા ચિલ્ડ્રનની જરા પણ ઈચ્છા નથી રીનીટ આપવાની. બીકોઝ લાસ્ટ 2 યર્સથી લોકોએ સખત પરિશ્રમથી, સખત મહેનતથી લોકોએ જે માર્ક્સ મેળવ્યા છે અને હવે આફ્ટર 2 મંથ્સ એ લોકો ડિસકનેક્ટ થઈ ગયા છે સિસ્ટમથી, બધી સ્ટડીથી, તો હવે એ લોકો અપીયર નહીં કરી શકે રીનીટ. અને જે એનો મોરલ ડાઉન થાય છે, ડિમોટિવેટ થાય છે, ન થવું જોઈએ. અમારે એટલી જ માંગ છે કે રી અસેસમેન્ટ થવું જોઈએ, રિઝલ્ટ પ્રોપર આવવું જોઈએ.